નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે મહત્ત્વની યોજના એવી મધ્યાહન ભોજન યોજના વિશે જોવાના છીએ તો કે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજનાનો લાભ ક્યાંથી મળશે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવો જરૂર પડશે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે અને આ યોજનાનો લાભ શું મળશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો શરૂઆત કરતા પહેલાં જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો શરૂઆત કરીએ મધ્યાહન ભોજન યોજના વિશેની તો જોઈએ મિત્રો મધ્યાહન ભોજન યોજના હવે જોઈએ તો કે ભાઈ એનો લાભ કોને મળે આ યોજનાનો લાભ કોને મળે તો આ યોજનાનો લાભ છે એ ધોરણ એકથી આઠમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બંનેને એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંનેને આ લાભ મળે છે પણ કંડિશન શું છે મિત્રો તો કે ભાઈ એકથી આઠ ધોરણના જે વિદ્યાર્થીઓ છે એટલા પૂરતો જ લાભ મળે છે નવમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી કેટલો લાભ મળે તો કે શૈક્ષણિક વર્ષ દરમિયાન એટલે કે જે શૈક્ષણિક વર્ષ હોય છે તો એમાં એ દરમિયાન જોઈએ તો કે ભાઈ બસો વીસ દિવસ માટે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં વાર પ્રમાણે નીચે મુજબની જુદી જુદી વાનગીઓ આપવામાં આવે છે એટલે કે જે આપણું શૈક્ષણિક વર્ષ છે એ વર્ષ દરમિયાન બસો વીસ દિવસ ત્રણસો પાસઠમાંથી આપણે કહીએ વર્ષમાં કેટલા દિવસો હોય છે તો કે ત્રણસો પાસઠ હવે આ ત્રણસો પાસઠમાંથી રજાઓને એવું વાત કરતાં શૈક્ષણિક કાર્ય આપણે કેટલા દિવસનું હોય છે સામાન્ય રીતે તો કે બસો વીસ દિવસનું હોય છે તો આ બસો વીસ દિવસ માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મધ્યાહન ભોજન આપવામાં આવશે જે નીચે મુજબના વાર મુજબ એમની વાનગીઓ નક્કી હોય છે જોઈએ એમની વાનગીઓ વાત કરીએ તો પેલું ક્રમ આપેલું છે પછી વાર પ્રથમ ભોજન અને નાસ્તો તો સોમવારની વાત કરીએ તો સોમવારે કયું આવશે ભોજન વેજીટેબલ ખીચડી આપવામાં આવશે અને નાસ્તામાં જોઈએ તો સુખડી આપવામાં આવશે મંગળવારે શું આપવામાં આવશે તો કે મંગળવારે થેપલા અને સૂકી ભાજી અને નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવશે બુધવારની વાત કરીએ તો કે બુધવારે વેજીટેબલ પુલાવ આપવામાં આવશે ભોજનમાં શું આપવામાં આવશે તો કે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં જોઈએ તો મિક્સ દાળ કઠોળ ઉશળ આ બધું કોઈ પણ આપી શકાય છે ત્રણમાંથી ગુરુવારની વાત કરીએ તો દાળ ઢોકળી પ્રથમ ના ભોજનમાં હશે નાસ્તામાં વાત કરીએ તો ચણા ચાટ એમનો નાસ્તો હશે શુક્રવારનું ભોજનની વાત કરીએ તો શુક્રવારે દાળ ભાત હશે અને વાત કરીએ તો ભાઈ નાસ્તામાં મુઠિયા ઢોકળા હશે શનિવારની વાત કરીએ તો વેજીટેબલ પુલાવ એમના ભોજનમાં હશે અને ચણા ચાટ છે એમના નાસ્તામાં આપવામાં આવશે તો આ છ વારનું જે છે એ ટાઈમટેબલ હોય છે કે ભાઈ આ પ્રમાણે પ્રથમ ભોજન આપવામાં આવશે અને આ પ્રમાણે નાસ્તો આપવામાં આવશે આ સિવાય મિત્રો બાળકોને રોજ દૂધ આપવામાં આવે છે એટલે કે દૂધની જે આપણે કહી શકાય બોટલ નાની આવે છે એ બોટલ રોજ બાળકોને એક એક આપવામાં આવશે દરેક બાળકોને આપવામાં આવશે આ યોજના અંતર્ગત ધોરણ એકથી આઠમાં જે અભ્યાસ કરતી જે આદિજાતિ જે કન્યાઓ છે એને શાળામાં સિત્તેર ટકા હાજરી હોય તો સાઠ કિલોગ્રામ અનાજ મફત બે તબક્કા માપવામાં આવશે જેમાં દસ કિલો ઘઉં દસ કિલો ચોખા દસ કિલો મકાઈ મળીને કુલ ત્રીસ કિલો લેખે બે સત્રમાં વાર્ષિક સાઈઠ કિલો અનાજ કુટુંબિત માત્ર બે કન્યાઓને આ માટેની મર્યાદામાં મળવાપાત્ર છે તો જોઈએ આખું શું સારાંશ કહેવા માંગે છે કે ભાઈ જે એકથી આઠ ધોરણમાં જે ભણતી કન્યાઓ છે જે આદિજાતિની જે કન્યાઓ છે એમની હાજરી કેટલી હોવી જરૂરી છે મિત્રો તો કે સિત્તેર ટકા હાજરી હોય અથવા એનાથી વધારે હોય તો એમને સાઠ કિલો અનાજ મફત મળવાપાત્ર છે પણ આ સાઠ કિલો અનાજ એકસાથે મળશે નહીં આ આમના બે તબક્કામાં મળશે પ્રથમ તબક્કામાં કેટલું અનાજ મળશે તો કે દસ કિલો ઘઉં દસ કિલો ચોખા અને દસ કિલો મકાઈ એમ કુલ ત્રીસ કિલો મળશે આવી જ રીતના બીજું બીજા તબક્કામાં એટલે કે બીજા સત્રમાં જે પ્રથમ સત્રમાં એક વખત મળશે ત્રીસ કિલો પ્રથમ સત્ર બીજું ત્રીસ કિલો તો કે બીજા સત્રમાં મળશે એટલે વર્ષ દરમિયાન એમને કેટલું મળશે સાહીઠ કિલો મળશે પણ મિત્રો આ યોજનાનો લાભ જે કુટુંબમાં એક પરિવારમાં માત્ર બે કન્યાઓને મળશે જો બેથી વધારે કન્યા હોય તો એને લાભ મળશે નહીં તો આ કંઈક યોજનાની એમ કહી શકાય કે ભાઈ સરહદ છે અથવા આદિજાતિઓ કન્યાઓ માટે આ થોડીક લાયકાત કહી શકાય આગળ જોઈએ આ લાભ ક્યાંથી મળે આ જે યોજના છે મધ્યાહન ભોજન યોજના એમનો લાભ ક્યાંથી મળે એમની વાત કરીએ તો કે ભાઈ દરેક પ્રાથમિક શાળા જે ગવર્મેન્ટ સરકારી જે કહી શકાય તો કે દરેક પ્રાથમિક શાળા છે ત્યાંથી આ લાભ મળી શકે છે એટલે કે દરેક સરકારી શાળામાં મધ્યાહન ભોજન ચાલતું હોય છે આ કયા કયા પુરાવા જોઈએ આ યોજનાનો જો લાભ લેવો હોય બાળકને તો કયા કયા પુરાવા જોઈએ તો કે ભાઈ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને જે તે પ્રાથમિક શાળામાં જે અભ્યાસ કરતા હોવા જોઈએ એટલે કે આ યોજનાનો લાભમાં પુરાવા શું છે તો કે ભાઈ જો એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છે એ શાળામાં પ્રાથમિક શાળામાં જો અભ્યાસ કરતી હશે તો એને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે પણ જો માની લો કે કોઈ બાળક એવું છે કે જે અભ્યાસ પ્રાથમિક શાળામાં કરતું નથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતું નથી તો એમને આ યોજનાનો લાભ મળશે નહીં ફરીથી આ યોજનાનો મધ્યાહન ભોજન યોજનાનો લાભ કોને મળશે તો કે ધોરણ એકથી આઠમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને આ લાભ મળશે અને એમાં એક બપ એક ભોજન આપવામાં આવશે અને એક નાસ્તો આપવામાં આવશે જે છ છ વાર મુજબ છે અલગ અલગ હોય છે પણ મિત્રો આપણે જો પરીક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો આમાંથી અવારનવાર તમને પૂછાઈ ગયેલો છે કે ભાઈ આ છે એ યોજનાનો લાભ કેટલો સમય માટે મળે છે તો બસો વીસ દિવસ માટે મળે છે મધ્યાહન ભોજન યોજનાનો લાભ કેટલા દિવસ માટે મળે છે તો કે બસો વીસ દિવસ માટે મળે છે કોને મળે છે તો કે એકથી આઠ પણ પરીક્ષામાં મિત્રો એકથી દસ આપને આપેલું હોય છે એટલે આપણે એ ધ્યાન રાખીશું તો આ રીતના મધ્યાહન ભોજન હોય ભોજન યોજના છે અને એમનો લાભ એકથી આઠ ધોરણ જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે એ મેળવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી પાછળ નવી યોજનામાં પાછા મળીશું તો આ વિડીયોમાં આટલું રાખીએ જો ગમ્યું હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ